આજનો કાર્યક્રમ પાલિતાણા નામે માન્ય મુરબ્બી જાજા સાહેબ નામ નથી કોઈને દેવા દે મારે, કારણ કે અગાશીમાં ઘોડા દોડાવવા જેવી વાતો છે. મારી પાસે નંબરિયામાં ફિલ્મ મારે પૂરી કરવાની છે. સમયની મર્યાદામાં થોડી વાર આનંદ કરવો છે. ત્યારે જેમને સતત શિક્ષણની ચિંતા અને ચિંતન રહેલું છે એવા માન્ય જોશી સાહેબ તાળી વગેરે એમની સમગ્ર ટીમ હરીશભાઈ ચૌધરીથી લઈ અને બધા સારસ્વત મિત્રો શિક્ષક વર્ગ જ બેઠો છે સાહેબ. એટલે અમે અહીંથી કઈ જ્ઞાનીના દીકરા થઈ ગયા, તમને કઈ જ્ઞાન પીરી કીધી હું એ વાતમાં કોઈ માલ છે નહીં, કોઈ લેવલ નથી અમારું. પણ કઈક બાળકોની કૃપા, બધા માથે સદગુરુની કૃપા હોય, કોઈ માતા પિતાની કૃપા હોય, આપણી માથે કઈક બાળકોની કૃપા છે એટલે આપણે આ લહેર કરી શકીએ છીએ. બાળક છે એ ઈશ્વરનું સ્વરૂપ છે. બાળકો આપણને ગમવા જોઈએ. અમે ઘણી વાર કાર્યક્રમમાં કઈક બાળક અમને ગમે બહુ, પણ ઓછા હોય તો તારે માનતા કરે ને થતા નથી, વગર માનતા હસવાતા નથી. બોલ હા, બાળક માટે હાથ વાર રાંધલ દેડે પછી એને કોઈ નો દે. એ બાળકની કૃપાથી આપણે આ બધા લહેર કરી શકીએ છીએ. અને હું તો જોશી સાહેબ ન્યા સુધી કહું કે બાળકોની કઈક એવી કૃપા થઈ કે અમને વિદેશ સુધી ધક્કા મારી દીધા, વિદેશોમાં લહેર કરી આવ્યા. સાહેબ આનાથી મોટી ઉપલબ્ધિ બીજી કઈ હોય? આજે શિક્ષણનો કાર્યક્રમ છે ત્યારે કેવી રસિક માસ્ટરની તમે એમ કહું તો નથી કેવી શિક્ષણકારની વાતો, પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો, અરે નથી કેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો. કારણ કે જમાનો માગે છે આજ સબળ શિક્ષણની વાતો. અમારો જે આજે માંગ, આજ જેની માંગ છે એ શિક્ષણનો મુદ્દો લઈ અને આજે પાલિતાણા નામને આપણે સૌ ભેગા થયા છીએ. એટલે થોડામાં ઘણું બધું મારે તમારી સામે, કારણ કે 18 વરણમાં જોશી સાહેબને કાર્યક્રમ કરવા જઈએ, 18 વરણ અમને સાંભળે સાંભળે એનું કારણ છે. અને મારો બોલવાનો વિષય છે લોક સાહિત્ય હાસ્યરસ. આ ભાઈ શ્રી શ્યામભાઈ મકવાણા બહુ સારા ગાયક કલાકાર છે એટલું જ નહીં, પણ સાહેબ હમણાં ભાઈ શરદભાઈ જે પરિચય આપ્યો ને કે ઘણા બધા વોઇસમાં પણ એને ગાયું છે. અને આજે અવારનવાર એના કાર્યક્રમો ભાવનગર જિલ્લામાં વિદેશી ધરતી સુધી એને આપ્યા છે. ભાઈ પંકજભાઈ, ભાઈ માર્ગદર્શન હોય માન્ય મુરબ્બી અમારા શરદભાઈ, આમ તો એની આગળ પકડી પકડી ઘણું બધું શીખ્યા છે. પણ 18 વર્ષમાં થાય બધાય સાંભળે, તમને રાજપૂતો ધીકડાવી દઉં તો રાજપૂત કાઠી કડિયા કણબી કંસારા આહીર મેર રબારી ભરવાડ ભામણ ભાણ વીર સુમરા મિયા ખસિયા ખબાખા વાણિયા વાણા લોહા સુતા સ્વામી કાશી મોશી મેમણ મુંડા ખોદા ખત્રી રોજા રૂવાણા કોલી કસાય મસળ માળી ચારણ બારોટ નાગર નાગવા વણકર વાજા વાઘરી નટ ભટ વરા સિદ્ધિ મલ ફકીર વટ ભવાયા ગદે કોલા ઉદિયા ઉદિયા અર્કુશિયા સૈયદ પારસી ધુગ્ગયો ધોબી મતવા પિંજારા રાવણ ગુડી પતિયા પતે નાયકા નાયક વાઘેર વાદી શિપી શિપાઈ કલાલ પઠાણ મકરાણ ગુંજાવણ ભીલ ભોપા ખારવા ખરીસા ખ્રિસ્તી લંગાર સહે સગર સરન્યા ડેર ડેયા ને ડફેર ઉદી વ્યા જાવ સાહેબ ભીલ ના શિક્ષણ સમાજ કાઢો છે અને બહેનોની પણ ત્યારે થોડી સંખ્યા છે અને બધા શિક્ષક મિત્રો ભાઈ બેઠા અને દેખાણે તો એમ કે આવું જયારે માહોલ હોય ને ત્યારે મન મોર બન ઈઠા ને કાટ કરે મન મોર બન ઈઠા ને કાટ કરે મોર બન ઈઠા ને કાટ કરે મોર બન ઈઠા ને કાટ કરે મોર બન ઈઠા ને કાટ કરે
સેવા કરી મન કે લગન કર્યા મેં કીધું લગન કર્યા એટલે સમાજ સેવા મન કે નાખને દીકરી ઠેકાણે પડી ગઈ એટલે આની લગન આની સેવા કરી બોલો ઘર 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 પણ
અંગ્રેજી માસી હાટું થઈ ગુજરાતી હાડી પહેરેલી માને પાટું ન મરાય દોસ્ત ગુજરાતી ગુજરાતી આયના માટે કહી કે ગુજરાતી છે એ માનું થાવણ છે અને અંગ્રેજી છે એ પાવડર નું ગુજ છે હા ગુજરાતી તો ગુજરાતી છે અને એનાથી વધારે શબ્દમાં કહું ને તો ગુજરાતી છે ને એ મારી તમારી આંખો છે અંગ્રેજી સશમાં છે નંદનવન થાય તો સારું કુટુંબ આઝાદ ના શબ્દો માં થાય અને આ દેશ માટે એવું પણ કહેવાય હાય કવિ દાદ જ્યાં હું લખે કે ધરતીની વાસી ને વિશે ધરતીની તાકાત કે વિશે એટલે હમણાં તો એક સાહેબ ભણાવતા ભણાવતા હોય નાનું એવું ટેણ્યું આવ્યું નાનું એવું બચ્યું સાહેબ ને કે તમને બધું ભણાવું છું ને એ ભગવાન પાસે જ લાવું છું બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધા પાસે લાવી લાવી પછી તમને શીખવાડું છું ખોટું બોલે છો હું તો પોતો સાહેબ તમે કે હાલ ને હું કયો કામ કરશો કે હું ઢેર બનું તેમ બોર બનું
લોકે ગાંડી એને લો વાહે પીસા હોય એ વાહે કાચી ખાટલો બાંધ્યો વાળીના કાચીના ખાટલા ને આમાં બધા ખબર છે એ કેવું હોય એમ આગળ મોરલો કેકું કરતો જાય પાછળ જાય અને એવો રાહડો જન્મો નીકળી ગઈ કોકા હરવાડેલા પીડ્યા ભાઈ કોકા કરવાની રિપેર થાય બીજી વાત કઈ મદારી તને કહો આ વાંદરી લાવ્યો કેટલામાં
કોઈ બધાને કઈ ન બોલ્યો એટલે ઓલી બાઈ નો મુખી થઈ ગયો એ કે હે મદારી તને મારો ઘણે બબે વાર પૂછે આ વાંદરી કેટલા મારો જવાબ કેમ ન થાપતો ત્યારે મદારી કીધું મેં પૂછ્યું પુરુષ કે એને અપ્સરા મળે એમ તમારે કેવું હાલ ને તમારા તો ન્યાય અપ્સરા તમારે તો ન્યાય દાંપત્ય જીવન ની સરળ માં સરળ વ્યાખ્યા કહી હોય તો તમે શું કહી શકો એટલે મેં કીધું તો બહુ પ્રેમ છે ને દાંપત્ય જીવન નું સરળ માં સરળ વ્યાખ્યા રિફિલ હોય નોકરી નો થાક લાગે મજૂરી નો થાક લાગે કોઈ પણ ક્ષેત્ર માં થાક લાગે માણસ ઘરે આવી જાય તો ધરતી નો શેડો હોય તો ઘર ધરતી નો શેડો હોય તો ઘર છે પછી એની માં હોય કે એની દીકરી હોય કે એની પત્ની હોય એક પાણી નો ગ્લાસ પાઈ જાય ને એટલે હડ હડ કરતો બધો થાક ઉતરી જાય પણ ઘરે થી થાકી આવ્યો હોય ને એની પત્ની પણ એમ કહી ત્યાં અમને દેખો શિક્ષક પણ બેઠો છે અમારા માં પબ્લિક ચાર્જ હોય માણા નો પૈસા નવા નવા રૂમાલ આવું બધું મળે અને 15 વાર માટે લઈ ગયા હોય તો કબાટ એક તો માઇટ માઇટ પૂરો અને માઇટ માઇટ પાટા પેટી આયો ને બાપ ની શિશુ અમારે તો એવું હોય ને કે અમારા પ્રોગ્રામ માં એક જણો ભજન ગાતા હતા તો આમાં થઈ ગયો થોડાક એવું લાગે નજીક આવી જાઓ એક જણો અમારા ભજન ગાતો ગાતો થઈ ગયો મેં કીધું આમાં ન થકાય મને કે ભેગો ભૂલ થાય ને એટલે આમાં અવાજ જ જાય આનું નથી સમજાતું એટલે ભાઈબંધ ના ગામ માં રહેવા હોય ગયો અને ખુરશી ઉપર બાપા બેઠેલા એટલે એને પૂછ્યું કે ભાઈબંધ આ કોણ એ કે મારા બાપુજી છે ભાઈ ઉભો થઈને પીકી લઈ ગયો તારા બાપુજી તો મારા બાપુજી બીજે દિવસે સાપ પીવા પડી ગયો એ ખુરશી ઉપર એના બા બેઠા હતા એ કે ભાઈબંધ આ કોણ એ મારી બા છે ઉભો થઈને પીકી લઈ ગયો તારી બા એ તો મારી બા ભાઈ ત્રીજે દિવસે એ ખુરશી ઉપર એની ઘરવાળી બેઠી તારું મારું છે
પણ આબો સારા છે તો એ કે આ મારા સગા સારા છે ને એના બેન છે એ કે લારા હગા હાળા ના બેન ની મારા બેન આજે આને શું લોક કરી કરી છે હા પણ છે ને વાત કરી સમય ની મર્યાદા માં અને પછી આપણે ભજન તરફ જવું છે સાહેબ ઘણી વાર આપણે વાત કરતા હોય ને ઘણી જગ્યાએ મેં આ વાત એક વાર કીધી હતી મને ખાસ ફરમાય છે આ એક વાત લેજો કારણ કે શિક્ષક સમાજ દરમિયાન પણ આપણે આનંદ કરવા જતા રહે ભેગા થઈએ છીએ આખો દિવસ તો તમે તાલીમ લો પણ અત્યારે આપણે લેર કરવા માટે આનંદ કરવા માટે હા આનંદ કરવા માટે ભેગા થયા એટલે આ છેલ્લી વાત હું તમને કહું અમારો સાહેબ જોશી સાહેબ ગીરમાં ભોગ અને જેથી અમારી પાસે કઈ કાઢ્યું બાઢ્યું નહીં એને તો અમે ટેમ્પામાં પ્રોગ્રામ કરવા ગયા ટેમ્પો એટલે આપ બધા જાણો છો સાઈડ આપે એ કાપે પદ 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 આ સકળો દીક્ષા સકળો એ લઈ ગયેલા એટલે બાપુ ને ત્યાં તો આમ બધું અમને જમાડે બહુ સારું પણ તમે જો ડુંગળી ના ભજીયા બટાટા નું શાક દૂધ રોટલા આવું બધું ખાધું રાતે 10 વાગે ખાઈ પીને આમ એટલું અને ડુંગળી ના ભજીયા ફાળી ગયા એટલે અમારે કલાકારો કોઈ બાકી રહે ને આમાંથી કોઈ નહોતા બે ફાયદા થાય તમે જો એક આંખ ના નંબર ગયા એક પગ માં કપાસી મટી એટલે મને કે તમે એમ તો હુઈ જાવ બધા એટલે અમે નક્કી કર્યું હવે આ ટેમ્પામ જાવ એક કા હુઈ જાવ મજા પણ સાહેબ 3 વાગે અમે હુતા પણ પેલા 10 વાગે ડુંગળીના ભજીયા ખાધેલા ખાઈ તે ઊંઘ તો છે આ 5 વાગે અને એક ખામતી નોટિસ આવી એમાં પહેલો અમારો ભજનીક જાગ્યો બાપુ ના આંગણે બધું સીમિત હતું કઈક નાનો આશ્રમ એને ચડી એટલે એને ચડી ગયું એટલે એને તરત ભજન શરૂ કર્યું જોતા રે જોતા રે અમને ચડિયા રે હાસા સાગર એને ચડી એની પાછળ અમારો મંજીરા વાળો જાય હવે બીજી વ્યવસ્થા તો ક્યાંય હતી નહીં પૈસા નો દરવાજા આવી ઉભો રહી પણ સાહેબ ભજીયા એટલા ખાધેલા નરસિંહ મહેતા એ ભજીયા મીરાબાઈ ભજીયા આપણે ખાધા તમને બહુ જ કહી દો માથું નો મારે આ દર્દી ની સાથે પરિચય છે મારે આ વાઈ જીતું છું ને પૈસા નો ઉભો રહી ગયો એટલે એને તીણા રાજ માં શરૂ કર્યું કારણ કે ભજીયા મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો પણ સાહેબ ઘૂંગળી ના પછી એટલા બધા ખાધેલા એટલે તારે આંગણે ઉભો શિશુ બોલો એની પાછળ અમારો ત્રીજો ભજનીક સાહેબ એની ગંભીર પરિસ્થિતિ ડોક્ટરો ને આ નથી હમ ચાહતું
મને ધોવા શાંતિ પ્રિયતા હોય અને જે દેશ સમયની સાથે હાલી શકે ને એનો ત્રીજો હરિયાળો એટલે લીલો રંગ હોય. એ ધરતી જહાં ઋષિ મુનિ જપતે પ્રભુ નામ કી માલા અપને જાન કે
કપાળ સાંજલા ધડા કોઈ કરે ને એનું આખું આવ્યું સાહેબ મોત થી મરે